ऐतिहासिक दिवस बनी जशे कारण के आ दिवसे भारत ना वडाप्रधान मोदी अने जापान ना वडाप्रधान शिंजो अबे मुलाकात करवाना छे, विविध स्तर नी मुलाकात करवाना छे, विविध प्लांट नो उद्घाटन करवाना छे, लोकार्पण करवाना छे अने भारत ने आर्थिक स्तरे विकासशील बनावामां जापान तेनु મહત્વનું યોગદાન આપશે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે અમદાવાદની મુલાકાત પર છે ત્યારે તેમની સાથે 15 જેટલા કંપનીઓના પ્રમુખ પણ હાજર છે અને જે 15 મહત્વના એમઓયુ કરવા પર તત્પર રહેશે. હવે આ એમઓયુ થવાના છે. જ્યારે પણ અન્ય દેશના રાષ્ટ્રપ્રમુખ ભારતની મુલાકાતે આવતા હોય છે ત્યારે ખાસ કરીને આતંકવાદ હોય કે પછી આર્થિક વિકાસનો દર ઉપર લઈ જવાની બાબત હોય, આ બે મુખ્ય બાબત બની રહી જાય છે આર્થિક સંબંધો અને બંને દેશના સંબંધોને આગળ વિકસાવવા માટે. સવાલ એ થઈ રહ્યો છે કે શું દર વખતની જેમ આ વખતે પણ જાપાન અને ભારતની મુલાકાત રંગ લાવશે ખરા? કારણ કે આ પહેલા પણ જે રાષ્ટ્રપ્રમુખ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હોય, તેમનું ભવ્ય આગતા સ્વાગતા કર્યું હોય અને કરોડોનો વ્યય કર્યો હોય આગતા સ્વાગતા પાછળ, પરંતુ તેનું પરિણામ શું આવે છે? ત્યારે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શિન્ઝો અબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બુલેટ ટ્રેન આર્થિક વિકાસ દરને લઈને. ત્યારે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક એવા દિલીપ પટેલ. દિલીપભાઈ, આપનું સ્વાગત સ્ટુડિયોમાં. નમસ્તે. દિલીપભાઈ, સૌથી મહત્વની વસ્તુ એ છે કે ભલે અમદાવાદ માટે ઐતિહાસિક દિવસ ગણાતો હોય, ઐતિહાસિક મુલાકાત ગણાતી હોય કે જ્યારે બે દેશના પ્રમુખ મુલાકાત કરવાના હોય છે, સવાલ એ થઈ રહ્યો છે કે જે રોકેટ ગતિએ બુલેટ ટ્રેનનું ઉદઘાટન કરવામાં આવનાર છે તેને લઈને ભારત દેશને ખાસ કરીને ગુજરાતને શું ફાયદો થવાનો છે? કારણ કે જે પ્રકારે બુલેટ ટ્રેનનો સવાલ થઈ રહ્યો છે એ સવાલની સામે પણ કેટલાક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. જો પહેલો ફાયદો તો એક તો ટ્રાન્સપોર્ટેશનમાં થવાનો છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો જે સ્પીડ છે એ વધવાની છે. સુરત પહોંચવું હોય તો આપણે 1.5 કલાકમાં સુરત પહોંચી શકીશું. એક તો મોટો જે ટાઈમ સેવિંગ થવાનું છે એ સૌથી મોટો ફાયદો છે. અને એના કારણે શું થશે કે જે જે બિઝનેસ મિટિંગ છે, ખાસ કરીને બિઝનેસ મિટિંગ છે, એ વધારે સારી રીતે એકબીજા પ્રતિનિધિઓ સાથે મુલાકાત થઈ શકે. મુંબઈ, અમદાવાદ, સુરત અને વડોદરા, આ આ ચાર સેન્ટરો એવા છે કે જે એકબીજા સાથે સારી રીતે એક લિંક થઈ શકશે અને કલોકમાં ત્યાં પહોંચી શકાશે. અને સૌથી મોટો ફાયદો તો બિઝનેસને થવાનો છે, તો દેખીતી વાત છે. પરંતુ આમાં જે સૌથી મોટું જે નુકસાન જવાનું છે આ જે પ્રોજેક્ટમાં, કે એ એન્વાયરમેન્ટ, એની ઇફેક્ટ, એન્વાયરમેન્ટલ ઇફેક્ટ શું થવાની છે એ હજુ સુધી સરકારનો કોઈ સ્ટડી નથી કર્યો. એગ્રીકલ્ચરલ ઇફેક્ટ આની શું થશે એ હજુ સુધી કોઈ એનો સ્ટડી કરવામાં નથી આવ્યો, જ્યારે કેન્દ્ર સરકારે કે ગુજરાત સરકારે. એ સ્ટડીના ફિગર્સ જ્યારે બહાર આવશે, સ્ટડી જ્યારે બહાર આવશે, ત્યારે આપણે સાચી પરિસ્થિતિ ખ્યાલ આવશે, એમાં તો કોઈ સવાલ નથી. પરંતુ અત્યારે પ્રાથમિક રીતે જે રીતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આ પ્રોજેક્ટની સામે, તો એ ખેડૂતોની વાત એવી છે કે ભાઈ એમની લગભગ 3300 હેક્ટર જમીન જઈ રહી છે એ બુલેટ ટ્રેન બનાવવા માટે. 3300 હેક્ટર જમીન જાય એટલે કેટલા બધા ખેડૂતો એમાં બેકાર થવાના છે, કેટલા બધા ખેત મજૂરોને રોજની રોજગારી જે જવાની છે, નેશનલ પ્રોડક્ટિવિટી આપણે ગુમાવવી પડશે. આ જે બધા પ્રશ્નો છે એ તો બહુ મોટા પ્રમાણમાં છે. અને આવતીકાલે જુઓ, આ ખેડૂતો લગભગ સમજો ને કે 8 જિલ્લાના 24 તાલુકાના ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને દરેક તાલુકા મામલતદારને એ આવેદનપત્ર આપવાના છે બુલેટ ટ્રેનની વિરુદ્ધમાં કે ભાઈ જે ટ્રેન તમે લાવી રહ્યા છો બરાબર છે, ઇટ્સ ઓકે, પરંતુ અમને શું અસર એની થવાની છે. દરેક તાલુકામાં તાલુકા મામલતદારને એ આવેદનપત્ર આપશે અને વડાપ્રધાનને એ આવેદનપત્ર પહોંચાડવા માટેની વિનંતી કરવાના છે. અને એમાં ખાસ તો એ ઉલ્લેખ કરવાના છે કે ભાઈ આ આ જે ટ્રેન આવી રહી છે એના કારણે અમારી રોજગારી જશે, અમારું ઉત્પાદન છે એ જશે, ખાસ કરીને કેળાનું સૌથી મેક્સિમમ ઉત્પાદન આ ગોલ્ડન કોરિડોરની આ ટ્રેક ઉપર થઈ રહ્યું છે. આણંદ અને ભરૂચ, સુરત અને નવસારી, આ કેળામાં સૌથી મોટું ઉત્પાદન થઈ રહ્યું છે. બીજું કે બાગાયતી પાકમાં બહુ મોટા પ્રમાણમાં છે એ પણ ગુમાવવો પડશે આપણે. એક વર્ષ માટે એની વર્ષોના વર્ષો સુધી એ ગુમાવવો પડશે. એટલે નેશનલ પ્રોડક્શન આપણે મોટા પ્રમાણમાં લોસ કરવો પડશે. અને ખેડૂતોને પણ એ જ વાંધો છે કે ભાઈ અમારી જમીન જઈ રહી છે, અમારી જમીનની સામે સરકાર અમને પૂરતું વળતર આપતી નથી. અને એ તો ઠીક છે, પણ સામે જે જમીન જશે એના કારણે રોજગારી પણ એટલી બધી જવાની છે, મજૂરોની રોજગારી જે જવાની છે એ મોટો લોસ આપણી પાસે હશે એવું મને લાગી રહ્યું છે. એક વખત ફરીથી એવું કહે છે કે દિલીપભાઈ કે ટાટા નેનોનો પ્રોજેક્ટ હોય કે મારુતિ સુઝુકી
નું પ્રોજેક્ટ હોય, એ વખતે જે ઘટના અસ્તિત્વમાં આવી હતી, એ વખતે જે રીતે ખેડૂતોની જમીન ઉપર હાથ મારવામાં આવ્યો હતો, ફરીથી એ જ સ્થિતિ અને ફરીથી એ જ મનોદશા ગુજરાતને ક્યાંક ને ક્યાંક નડશે. કારણ કે જે રીતે વિકાસની વાત કરવામાં આવી રહી છે, વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ સામે પાછળ જે લોકોનું આપણે હિત ઈચ્છે છે તેઓનું જ આપણે અહિત કરી રહ્યા છીએ. હા, એ તો છે જ, કારણ કે આનો ફાયદો કોને મળવાનો છે? ફાયદો મોટાભાગના એવા લોકો લેવાના છે આ બુલેટ ટ્રેનનો, કે જે પ્લેનમાં અત્યારે જઈ રહ્યા છે, અને પ્લેનમાં એ લોકો જઈ રહ્યા છે જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, અથવા તો સારી કંપનીઓમાં સારી પોઝિશનમાં છે, સારા પગારો મેળવી રહ્યા છે અને સારી એની ઇન્કમ છે, એ લોકો જઈ રહ્યા છે પ્લેનમાં, અને એ લોકો જ આનો ઉપયોગ કરવાના છે ટ્રેનનો. એટલા માટે સામાન્ય લોકો તો ઉપયોગ કરવાના નથી. આજે જુઓ, આજે જ એક સ્ટેટમેન્ટ આપ્યું છે દિલ્હી હાઈકોર્ટના એક પૂર્વ ચીફ જસ્ટિસ અને પીસીયુએલના એ ચેરમેન છે, એમણે કહ્યું છે કે આ અત્યારે જે બુલેટ ટ્રેન બની રહી છે એમાં જુઓ તો ભારતના એવરેજ જે ગરીબી રેખા નીચે જીવતા લોકોની એવરેજ 110 રૂપિયા છે રોજની, એ લોકો તો આનો ઉપયોગ કરી શકવાના નથી. માત્ર ને માત્ર 2% જ લોકો આનો ઉપયોગ કરવાના છે, અને બાકીના લોકો જે જશે એક મનોરંજન માટે, એક ફરવા માટે, એક વખત બુલેટ ટ્રેનમાં બેસીશું અને આનંદ લઈશું એ પ્રકારના લોકો મેક્સિમમ હશે. પણ બાકીના જે છે એ લોકોનું શું, કે જે એનો ઉપયોગ કરવાના નથી? ખરેખર તો જે લોકોની જમીન જઈ રહી છે, જે ખેત મજૂરોને જે અસર થઈ રહી છે, એક તો જિંદગીમાં ક્યારે એ બુલેટ ટ્રેનમાં બેસવાના નથી, કારણ કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું હાલની જે કોસ્ટિંગ જે ગણતરી કરવામાં આવે છે એ 3,500 રૂપિયા એક વન ટાઈમનું ફેર ગણવામાં આવી રહ્યું છે, કે જે અત્યારે ઓલરેડી પ્લેનનું જે ભાડું છે એના કરતાં વધારે છે. જી, એટલે ખાસ કરીને એવું કહી શકીએ કે આ જે બુલેટ ટ્રેન આવી રહ્યા છે કે ભારત માટે, ગુજરાત માટે ખૂબ જ સારી વસ્તુ છે, કે વિકાસની હરણફાળમાં એક મોર પીંછો અને યશ કલગી ઉમેરાશે. પરંતુ આની જરૂરિયાત કેટલી? કારણ કે જે અંતર અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનમાં થવાનું છે એટલું અંતર તો ફ્લાઇટ પણ કરી શકે છે, અને ફ્લાઇટ પણ એટલો જ નજીવો સમય લેવાનો છે. જો એરફેરમાં એટલો ડિફરન્સ ના આવતો હોય, ટિકિટમાં એટલો કે ડિફરન્સ ના આવતો હોય પ્રાઇસમાં, તો પછી આ ફાયદો કોણ થશે? હા, બુલેટ ટ્રેન આવી રહી છે, વિકાસમાં આપણે આગળ વધી રહ્યા છે, પણ સામે છેડે ખેડૂતોને કેવા પ્રકારનો ગેરલાભ થઈ રહ્યો છે, કેટલું નુકસાન થઈ રહ્યું છે, એ વસ્તુ પણ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન મોદીએ સ્વીકારે માનવી પડશે અને તેનો સર્વે પણ કરાવડાવવો પડે, એ તાતી જટર રૂપી થઈ છે. બીજી વસ્તુ કરું દિલીપભાઈ, તો જીડીપીની આપણે જો વાત કરીએ તો ભારતનો જીડીપી આમ જોવા જઈએ તો જાપાન કરતાં 7 ગણો વધારે છે, અને એવું કહી શકીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો કર્યા બાદ જ જાપાનનું ભારતમાં અને ગુજરાતમાં રોકાણ, મૂડીરોકાણ વધ્યું છે. શું કહેશો આ વિશે? હા, નો ડાઉટ, મૂડીરોકાણ વધ્યું છે, અને ખાસ કરીને આજે જે એગ્રીમેન્ટ થવાના છે 15 કંપનીઓ સાથેના, કે જે આપણે સાણંદથી આગળ વિરમગામની વચ્ચે એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે બની રહ્યો છે જાપાન સિટી, એમાં મોટાભાગના રોકાણ કરવાના છે 15 કંપનીઓ, એની સાથેની વાતચીત છે. અને બીજું સૌથી મોટી એવા છે કે જાપાનના 55 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ CEO પણ એમાં આવવાના છે, એટલે એની સમક્ષ પણ ગુજરાતનો, ગુજરાત કઈ રીતે આર્થિક વિકાસ કરી રહ્યો છે, આર્થિક રીતે વિકાસ કરી રહ્યો છે એ બાબતો મૂકવામાં આવશે, અને એના કારણે ભવિષ્યમાં પણ ઘણું બધું બેનિફિટ્સ, ખાસ કરીને રોકાણની વાત આવે છે, ત્યાં સુધી રોકાણ સારી રીતે મેળવી શકીશું એમાં તો કોઈ સવાલ નથી. પરંતુ આજે જે એગ્રીમેન્ટ થવાના છે એમાં મોટાભાગના ઓટોમોબાઈલ્સ, જે ઓટોમોબાઈલ્સનો હબ બની રહ્યું છે સાણંદ અને વિરમગામની વચ્ચેનો જે પટ્ટો છે ત્યાં આ રોકાણ થવાનું છે. એટલા માટે આપણા માટે આ મહત્ત્વની ઘટના છે કે ગુજરાતમાં એક રોકાણ થશે અને એનો ફાયદાઓ પણ મળી શકે. પરંતુ સામે બીજી બાજુ એવું છે કે જે ટાટા નેનો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો અને એના કારણે આખા દેશમાં ગુજરાતની પબ્લિસિટી થઈ, ખાસ કરીને સૌ તો મેક્સિમમ જો ફાયદો થયો હોય તો એ આપણા વડાપ્રધાન, હાલના વડાપ્રધાન અત્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદીને, અને એમના કારણે આખો પ્રોજેક્ટ આવવામાં છે ગુજરાતમાં શું શું છે એ બધી બાબતો ત્યારે એમણે કેશ કરેલી. પરંતુ આજે નેનો પ્રોજેક્ટની હાલત શું છે, તે પ્રોડક્શન કેટલું છે, નજીવું, એ હાલત ના થાય તો સારી વાત છે. ખાસ કરીને આપણે એ ઉલ્લેખનીય છે અને આપણે વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે પ્રોજેક્ટ અને બ્રાન્ડ આપણે સ્થાપી રહ્યા છે એનું ભવિષ્ય કેવું છે અને ભવિષ્યમાં આપણે એ પ્રોજેક્ટને લઈને કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે. સવાલ મોટો એ પણ થઈ રહ્યું છે કે મહત્વના કરાર થતા હોય છે, મહત્વની બિઝનેસ ડીલ થતી હોય છે, MOU થતા હોય છે, પરંતુ જે ભારતની વિકાસને આગળ લઈ જાય, જે ગુજરાતના વિકાસને આગળ લઈ જાય, તેમાં સૌથી નિષ્ફળજનક બાબત એ કહી શકીએ કે રોજગારી ઊભી કરવી, અને વડાપ્રધાન મોદી જે પ્રકારે ભારતની વસ્તી વધી રહી છે એ પ્રકારે એટલી જ સામે રોજગારી ઊભી કરવામાં આ સરકાર નિષ્ફળ નીવડી છે એવું લાગી રહ્યું છે આપને? હા, રોજગારીમાં તો 100% નિષ્ફળ જશે. એનું કારણ કહું તમને, માનો કે આ 15 ઇન્ડસ્ટ્રી આવી ગઈ ગુજરાતમાં આવી ગઈ અને એણે મૂડીરોકાણ કરી લીધું, પણ ત્યાં ઓટોમેશન વધારે હશે, એની ફેક્ટરીઓમાં મજૂરો કરતાં, કામદારો કરતાં ઓટોમેટિક મશીનો વધારે હશે અને એનાથી જે પ્રોડક્શન થતું હશે. એટલે કે અત્યારે જે જમીન ઉપર
ખેડૂતો ગરીબ લોકો જે મજૂરી મેળવી રહ્યા છે, ખેત મજૂર તરીકે મજૂરી મેળવી રહ્યા છે, ખેડૂતો પોતે જે એમાંથી આવક કરી રહ્યા છે એ બધું જ બંધ થઈ જશે. એના પ્રમાણમાં સામે જે રોજગારી મળવાની છે બહુ ઓછી રોજગારી મળશે. એટલે આ એક રોજગારી આપતું સાધન બનશે એવી જે વાત છે એની સાથે તો બહુ સહમત થઈ શકાય એવું નથી. કારણ કે અત્યારના મોટાભાગના ઓટોમેશન ઉપર જ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે જાપાનમાં, ત્યાં જાપાનમાં અને અહીંયા પણ. એ પણ આપણે ટાટા નેનોમાં પણ જોઈએ છે, સ્થાનિક લોકોને બહુ ઓછી રોજગારી મળી છે. આમાં પણ એ જ થવાની શક્યતા મને દેખાઈ રહી છે જાગૃતિ. ખાસ કરીને સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આટલા માઇનસ પોઈન્ટ છે તેવા સંજોગોમાં હવે સરકાર કયા પ્રકારે આગળ પગલાં લેશે કે જેથી કરીને સામાન્ય જે રોજગાર વર્ગ હોય છે એ લોકોને રોજગારી મળી જાય, જે બેકાર વર્ગ છે એ લોકોને પણ બેકારી દૂર થાય અને એ લોકોને પણ એક કમાવાનું સાધન મળી જાય. સવાલ એ પણ થઈ રહ્યો છે કે જાપાન અને ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 4 વર્ષમાં શિન્ઝો આબે સાથેની 10 મુલાકાત અને આજની આ મુલાકાત 11મી મુલાકાત બની જશે, ત્યારે એવું લાગી રહ્યું છે કે ભારત પાસે મૂડી નથી, મેન પાવર છે, માર્કેટ છે, તે બીજી બાજુ જાપાન પાસે મેન પાવર નથી, મૂડી રોકાણ તો છે પરંતુ તે પાસે માર્કેટ પણ નથી. કારણ કે જે પ્રકારે આપણે અહીંયા યુવા બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે તે જ પ્રકારે જાપાનમાં તેનાથી ઉલટી સ્થિતિ છે, ત્યાં યુવાનોની સંખ્યા ખૂબ જ ઘટી રહી છે. એટલે આ બંને દોસ્તોએ એટલે આ બંને દેશોએ હવે આર્થિક દોસ્ત બનવું પડે એવી શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે. હા, નો ડાઉટ, આર્થિક અને રાજકીય બંને બંને એને મૂલી શકાય એવું છે. આજે જે થઈ રહ્યું છે એને આર્થિકમાં તો ભારતને ઘણી બધી મદદની જરૂર છે જાપાન પાસેથી, ખાસ કરીને ટેકનોલોજીકલ. જાપાન પાસે જે ટેકનોલોજી છે એ આપણે અહીંયા સારામાં સારી રીતે ઉપયોગ કરી શકીએ એમ છીએ, અને એનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરવો એ વડાપ્રધાન સારી રીતે જાણે છે. કારણ કે ગુજરાતનો અગાઉના જે જેટલા જે MOU થયા છે અને વાયબ્રન્ટ ગુજરાત જે થયા એના સારામાં સારો એક્સપિરિયન્સ આપણા વડાપ્રધાન પાસે છે. એટલે કે આર્થિક રીતે કઈ રીતે જાપાનનો ઉપયોગ કરી શકાય એમ છે એ સારી રીતે જાણે છે, અને એનો સારામાં સારું પ્લાનિંગ પણ એમણે કરેલું છે. ખાસ કરીને જે રીતે આજે 15 કંપનીઓ સાથે MOU થઈ રહ્યા છે અને જાપાન સિટી બની રહ્યું છે એના માટેનું. પરંતુ આમાં જે કંઈ થઈ રહ્યું છે એની પાછળનું બીજું રાજકીય ઈરાદાઓ પણ છે ઘણા બધા, જે જાહેર નથી હોતા સામાન્ય રીતે. ખાસ કરીને જ્યારે ચીન દક્ષિણ એશિયામાં પગ પેસારો કરી રહ્યું છે ત્યારે જાપાનની મદદ લેવી જરૂરી છે, અને એના એક ભાગરૂપે એ વ્યૂહરચનાના એક ભાગરૂપે જાપાન પાસેથી ઘણી બધી મદદ મેળવવામાં આવી રહી છે. અને એ જે રાજકીય બાબતો છે, ચીન જે રીતે ભારતની ચારે બાજુ વરડો લઈ રહ્યું છે, બાંગ્લાદેશમાં અને ખાસ કરીને શ્રીલંકામાં એક બંદર બનાવી રહ્યું છે ચીન, એ ભારત માટે મોટું મુશ્કેલી ઊભી કરી શકે એમ છે. એટલા માટે આર્થિક તો પાસું છે જ, એની સાથે સાથે રાજકીય પણ પાસું છે કે જેથી કરીને જાપાન સાથેના સંબંધો આપણે રાખવા બહુ જરૂરી બની ગયા છે. સાચું કીધું કે આર્થિક દોસ્ત બનવું ખૂબ જ જરૂરી બની ગયું છે અને એ ભારત માટે હિતાવહ પણ છે, બીજી બાજુ રાજકીય પક્ષ અને રાજકીય સંબંધ સુધારવા પણ ખૂબ જ જરૂરી બની ગયા છે. 6મી સદીની આ વાત છે કે જ્યારે ભારત અને જાપાન વચ્ચે સંબંધોનું એક કહેવાય કે પુષ્પ મૂકી દીધું હતું અને બીજ રોપાયા હતા. 1949માં નેહરુએ ટોક્યોના પ્રાણી સંગ્રહાલય માટે જાપાનને એક હાથી ગિફ્ટ કર્યો હતો અને હવે જાપાન ભારતને ખાસ કરીને ગુજરાતને એક બુલેટ ટ્રેન ગિફ્ટ કરી રહ્યા છે. અને આ પ્રોજેક્ટ માટે જાપાન પાસેથી આપણે જે પણ પ્રકાર લોન લેવાના છે એ લોન 0.1% દર સાથે આપણને મળવાનું છે. એટલે એવું કહી શકીએ ખરા આપણે કે ભારત જાપાનનો કર્જદાર પણ બની રહ્યું છે. કર્જદાર તો બને છે, એમાં તો કોઈ સવાલ નથી, પરંતુ એની સામે આપણે વળતર મળવાનું છે. બુલેટ ટ્રેન બની ગયા પછી જે કંઈ આમાં જે કંઈ રોકાણ જે થવાનું છે એ ઓલમોસ્ટ 80% જાપાન એમાં રોકાણ કરવાનું છે. અને અત્યારે જે કોસ્ટ જે એની આવી રહી છે 1,10,000 કરોડની કોસ્ટ બુલેટ ટ્રેનની આવી રહી છે અને 2022માં પૂરી થશે. તો 2022માં જ્યારે પૂરી થશે આઈ થિંક કે એનું જે મોંઘવારી અને જે રીતનું કોસ્ટિંગ વધી રહ્યું છે એ રીતે જોતાં કદાચ 1.5 લાખ કરોડ સુધી. પેટ્રોલ 71 રૂપિયા 1 લિટર કા થા ઓર 62-63 રૂપિયા પે ડીઝલ 1 લિટર થા. જબ કિંમત ઘટકર 50 ડોલર સે નીચે હો ગઈ હૈ તો આજ ભી વહી કિંમત દિલ્હી કે બાજાર મે હો ગઈ, ઉસકા જવાબ સરકાર કો દેના હોગા. યે સારા કા સારા સરકાર પૈસા રખ રહી હૈ, સેન્ટ્રલ એક્સાઇઝ બાર બાર બઢાતી જા રહી હૈ. યે પૈસા ઉપભોક્તાઓં કો મિલના ચાહીએ થા, ઉનકો રાહત મિલની ચાહીએ થી, ઇસસે સરકાર કી કારગુજારી સામને આતી હૈ. સર, પેટ્રોલિયમ પ્રાઇસિસ એટ 3-year high. You see, this government has been profiteering at the cost of the consumers. It has been insensitive and has mismanaged when it comes to the petrol and diesel pricing. In the international market, when the import price of crude per barrel. Congress
કોંગ્રેસના નેતાની બાઇટ દિલીપે આપણે સાંભળી, જે પ્રકારે એમને કીધું એ પ્રકારે તેઓએ ભાજપ સરકાર ઉપર ખુલ્લો પ્રહાર કર્યો છે કે જે પ્રકારે જાપાનના વડાપ્રધાનને આગતા સ્વાગતા માટે આટલો કરોડોનો ખર્ચો કરી નાખ્યો છે, રાતોરાત અમદાવાદને કાયાપલટ થઈ ગઈ છે. જો આ રૂપિયાનો ઉપયોગ તેઓએ જે જરૂરિયાતમંદ છે તેઓમાં કર્યો હોત તો ક્યાંક આ સરકારને કેટલીક કહેવાય કે આશા અપેક્ષા ઉપર, પ્રજાની આશા અપેક્ષા ઉપર ખરી ઉતરી હોત. હા, એમની વાત પ્રજાલક્ષી જ્યાં સુધી વાત આવે રાજકારણ બાજુ પર મૂકી દઈએ તો એમની વાત સાચી છે. કારણ કે અમદાવાદમાં અત્યારે સૌથી પહેલી લોકોની જે જરૂરિયાત છે સારા રસ્તા હોવા એ જરૂરી છે. એ સારા રસ્તા અડધા અમદાવાદના સારા રસ્તા બની શક્યા હોત. આજ જે અત્યારે ખર્ચ થઈ રહ્યું છે આપણા મહેમાન માટે, એક સામાન્ય કોઈ સારી રીતે સમારંભ રાખી દીધો હોત કોઈ પણ જગ્યાએ તો પણ ચાલત, પરંતુ જે રીતનું એની મૂવમેન્ટ જુઓ તમે, અલગ અલગ ત્રણ જગ્યાએ જે મૂવ થવાના છે એની પાછળનું જે સિક્યુરિટીથી ખર્ચ લઈથી લઈને ઘણા બધા બીજા ખર્ચ થવાના છે, ખાસ કરીને ભાજપના 50,000 કાર્યકરોને પણ બોલાવવામાં આવ્યા છે. આ બધું જે કોસ્ટિંગ છે એ કોસ્ટિંગ કોઈ પણ રીતે આપણા ગરીબ દેશમાં પોસાય નહીં. ગુજરાત કંઈ સમૃદ્ધ પ્રદેશ તો નથી જ, જે એની 60% પ્રજા છે એ ગરીબીમાં જીવી રહી છે. તો ખરેખર તો એના માટે એક સારું આયોજન કરી શકાય હોત. આ જે રૂપિયા ખર્ચાઈ રહ્યા છે બીજી સારી જગ્યાએ વાપરી શક્યા હોત આપણે, એ તો થઈ શક્યું હોત, એમાં તો કોઈ નો ડાઉટ, કોઈ શંકાને સ્થાન નથી. દિલીપભાઈ, અગાઉ તમે કીધું એ પ્રકારે કે ચીન જે પ્રકારે ભરડો લઈ રહ્યો છે અને એવા સંજોગોમાં દોકલામ ઉપર જ્યારે ભારતીય સૈન્ય સાથે જે પ્રકારની બદસુલકી થતી હોય છે તેવા સંજોગોમાં ચીને ભલે પીછેહટ કરી હોય પરંતુ એ પીછેહટ એ નજીવી પીછેહટ કહી શકીએ આપણે, કારણ કે હાલ પણ તે દોકલામ ઉપર તો નજર માંડીને બેઠો જ છે. ત્યારે એવા સંજોગોમાં જે અન્ય રાષ્ટ્ર હતા એ રાષ્ટ્રોએ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા હતા કે ભારતને સપોર્ટ કરવો કે ચીનને સપોર્ટ કરવો, અને એવા સંજોગોમાં જ્યારે જાપાને ભારતને ખુલ્લો અને જાહેરમાં સપોર્ટ કર્યો છે તેવા સંજોગોમાં પણ આપણને લાગી રહ્યું છે કે રાજકીય મદદ અને રાજકીય રીતે પણ આપણે એક થવું જોઈએ. હા, એ સંબંધો પણ આમાં દેખાઈ રહ્યા છે, રાજકીય સંબંધો જે કહી શકીએ એવા. કારણ કે ચીન અને જાપાન એ બંને કન્ટ્રી એવા છે કે જાપાન વર્ષોથી ચીન સામે લડી રહ્યું છે, અને જ્યારે ભારતની સામે ચીનને કેટલાક પ્રસ્તાવો રજૂ કરેલા ત્યારે એકમાત્ર જાપાન કન્ટ્રી એવો હતો કે જેણે સપોર્ટ ભારતને કરેલો, અને એ સપોર્ટના કારણે એ ભારતનું એક મિત્ર તરીકે ઉભરું આવેલું છે, નવા મિત્ર તરીકેનું. અગાઉ જે સંબંધો હતા એ મોટાભાગના આર્થિક સંબંધો હતા, પરંતુ હવે એક જે નવી જે સંબંધોની વ્યાખ્યા ઊભી થઈ છે એમાં રાજકીય વધારે છે, આર્થિક પણ છે જ એમાં તો નો ડાઉટ, પરંતુ રાજકીય સંબંધો પણ એટલા જ સારા બની રહ્યા છે. હવે જાપાન કેટલે અંશે ભારતને મદદરૂપ થઈ શકે એમ છે, ઇન્ટરનેશનલ લેવલ ઉપર રાજકીય સંબંધો જાળવવામાં એ આગળ જોવું પડશે. પરંતુ અત્યારે તો એને ચીન સાથેના જે સંબંધોની વાત આવે છે ભારત અને ચીન સાથેના, એમાં ભારતની ફેવર જાપાને કરી છે, ઘણી બધી વખત કરી છે, ઘણી બધી બાબતોમાં પણ કરી છે. એટલે ખાસ કરીને ડોકલામમાં જે એમણે જે નિવેદન આપેલું જાપાનના રાજદૂતે દિલ્હીમાંથી, એ પણ એક ભારતની જ ફેવર હતી. તો આ રીતે મદદરૂપ ઘણી જગ્યાએ થઈ રહ્યા છે આપણા કન્ટ્રીને, એટલે જાપાનને હંમેશા માટે લોકોએ આવકાર્યું છે. જો જાપાનને માની દ્રષ્ટિએ પણ ભારતના લોકો પહેલાંથી જ જોતા આવ્યા છે એમાં તો કોઈ સવાલ નથી, કારણ કે સુભાષચંદ્ર બોઝને સૌથી મદદ કરનાર જાપાન હતું. જી, એટલે નહેરુના સમયકાળમાં એટલે 1949માં જાપાન સાથે ભારતના મૈત્રી ભર્યા સંબંધોના બીજ રોપાઈ ગયા હતા, જેને આજે વડાપ્રધાન મોદી બખૂબી રીતે આગળ નિભાવી રહ્યા છે અને આગળ લઈ રહ્યા છે. 2009ની જો આપણે વાત કરીએ તો ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં જાપાને ગુજરાતનું પાર્ટનર કન્ટ્રી બનાવવામાં પણ મોદી સફળ થઈ ગયા હતા, અને ત્યારબાદ દર 2 વર્ષે જ્યારે આવી ગ્લોબલ સમિટ યોજાતી હોય છે ત્યારે જાપાનનું ડેલિગેશન આવતું હોય છે અને આ જે ઇકોનોમિકલી રિલેશનશીપની વાત હોય છે તેને આગળ વધારતા હોય છે. એટલે એવું કહી શકે ખરા કે જાપાન અને ભારત વચ્ચેના જે રિલેશનશીપને આગળ વધારવામાં મોદીનો ખૂબ જ મોટો યોગફાળો રહ્યો છે. હા, અત્યાર સુધીના સંબંધો અને અત્યાર સુધીની જે રીતના એમની વ્યાપારી કરારો જે થયા છે એ પરથી કહી શકાય કે નરેન્દ્ર મોદીએ જાપાનને ગુજરાતમાં રોકાણ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા છે, એમાં સફળ પણ થયા છે, એમાં તો ઇન્કાર કોઈ થઈ શકે એમ નથી, ખાસ કરીને રોકાણમાં. પરંતુ જે રીતે એમની સાથેના સંબંધો વિકસી રહ્યા છે એ કદાચ આપણા માટે જોખમરૂપ પણ બની શકે છે ભવિષ્યમાં. ચીન એ કદાચ ન પણ સહન કરી શકે, અને છેલ્લા પરિસ્થિતિ જે ઊભી થાય એના માટે ત્યારે જાપાન જે આપણે મદદ કરે ત્યારે સાચું મિત્ર એ ગણી શકાય. ખાસ કરીને અત્યારના જે સંબંધો છે મોટાભાગના તો આર્થિક સંબંધો વધારે છે. જાપાનની ઘણી બધી કંપનીઓ 1200 કંપની ભારતમાં કામ કરી રહી છે, અને એમાંથી 23% હિસ્સો તો ગુજરાતમાં છે,
જાપાનનો, એટલે ગુજરાત સાથે આર્થિક સંબંધો તો પહેલાંથી સારા રહ્યા છે અને નરેન્દ્ર મોદી એમને અહીંયા લાવવામાં પણ સારા એવા સફળ થયા છે, એમાં તો કોઈ ઇન્કાર થઈ શકે નથી. પરંતુ જે વ્યૂજ રોકાણ કહી શકાય, દાખલા તરીકે જે રીતે ટાટા નેનો પ્રોજેક્ટ અહીંયા આવ્યો અને એક ગુજરાતને હાઇપ મળી, એ પ્રકારનું કહી શકાય એવી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી જાપાનની હજુ ગુજરાતમાં નથી દેખાતી. કદાચ આ 15 કંપનીઓ આવે અને એક જાપાન સિટી આકાર લે તો એક મોટો અચિવમેન્ટ કહી શકાય ગુજરાતનું. અને એના માટે નરેન્દ્ર મોદીએ તમામ પ્રયત્નો કર્યા છે ગુજરાતમાં મોટા મોટું મૂડીરોકાણ લાવવા માટેનું, એ તો કહી શકાય, એમાં કોઈ પેલું નથી. જી, એટલે એ સ્વાભાવિક છે કે વડાપ્રધાન મોદીએ આ સંબંધોને સુધાર્યા છે અને ખાસ કરીને આર્થિક નીતિ અને આર્થિક દ્રષ્ટિએ આ જાપાન સાથેના સંબંધોને ખૂબ જ સારું એવું પરિણામ મળી રહ્યું છે. સવાલ એ થઈ રહ્યો છે દિલીપભાઈ કે જ્યારે કોઈ અન્ય રાષ્ટ્રના પ્રમુખ અમદાવાદ, ગુજરાત અને ભારતની મુલાકાત લેતા હોય છે ત્યારે મસ્ત મોટા વચન આપતા હોય છે અને સારા સંબંધો છે, મૈત્રી ભર્યા સંબંધો છે અને આ સંબંધો સચવાતા રહેતા રહેશે એવા પ્રકારના વચનો આપતા હોય છે, પરંતુ આ વચન ખાલી મુલાકાત પૂરતા રહી જતા હોય છે. જેમ કે ચીનના જિનપિંગ સાથેની મુલાકાત હોય કે પછી નવાઝ શરીફ સાથેની મુલાકાત હોય, બંને દેશ એવા છે કે જેની સાથે વડાપ્રધાન મોદીએ મૈત્રીનો હાથ લંબાવ્યો હતો અને ત્યારબાદ આ બંને દેશ તરફથી આપણને હંમેશા આપણી પીઠ પાછળ ખંજર જ ભોગવવામાં આવ્યું છે. લાગી રહ્યું છે કે જાપાન તરફથી આવી કોઈ ભૂલ ચૂક થઈ શકે ખરા? જાપાન જો કે એનો રાજકીય ઇતિહાસ તમે જુઓ, ભારત સાથેના જ્યાં સુધી સંબંધો રહ્યા છે ત્યાં સુધી એક મિત્ર તરીકે એક સારા એમના સંબંધો રહ્યા છે. ખાસ કરીને જ્યારે આર્થિક બાબતોમાં તો એ છે જ, એમાં કોઈ સવાલ નથી, પરંતુ રાજકીય બાબતોમાં અત્યાર સુધીમાં એટલું બધું સારું કહી શકાય પરિણામ એવું બંને કન્ટ્રી વચ્ચે મળ્યું નથી. અને જ્યાં સુધી એકબીજાના જે ટેકનિકલ મદદ કરવી લશ્કરની દૃષ્ટિએ, એમાં જાપાન ક્યારેય કોઈ કન્ટ્રીને મદદ નથી કરતું એટલું બધું, કારણ કે એના ઉપર જે અણુબોમ્બના જે અખતરા કરેલા અમેરિકાએ, ત્યાર પછી લશ્કરને બહુ એટલું બધું મહત્ત્વ નથી આપતું જાપાન. તેમ છતાં એ ચીન સામે ટક્કર લઈ રહ્યું છે, એની જે પોલિસી છે, જાપાનની જે પોલિસી છે, જાપાનના જે અત્યાર સુધીના રાજદ્વારી નેતાઓ જે આવેલા છે એમણે ઘણું બધું ચીન સામે જજુમાં છે અને એ સ્ટ્રેટેજી પ્રમાણે જો કંઈક ભારતમાં પણ એ મદદરૂપ થઈ શકે એમ છે કે કઈ રીતે ચીન સામે આક્રમક રહેવું, એની સામે કઈ રીતે મુકાબલો કરવો, એ બધી રાજકીય મદદ પણ કરી શકે એમ છે. ખાસ કરીને લશ્કરી રીતે મદદરૂપ બહુ થાય એવું નથી લાગતું એને, પણ આર્થિક અને આ રીતે રાજકીય રીતે મદદરૂપ થઈ શકે એમ છે જાપાન આપણને, એ તો એકદમ ક્લિયર દેખાઈ રહ્યું છે. જીનીભાઈ, ભાઈ સામે એક આર્ટિકલમાં કેટલીક લાઇન છે, અતિશય ઝડપી વાહન વ્યવસ્થા બુલેટ ટ્રેન એ ભારતના વિકાસ માટે ખૂબ જ મહત્વની સાબિત થશે, પરંતુ આપણે કીધું પ્રમાણે કે જ્યાં વિકાસની રેખા છે ત્યાં સામે તેના કેટલાક માઇનસ પોઈન્ટ પણ છે અને આ માઇનસ પોઈન્ટ ઉપર હવે દેશની સરકારે પણ વિચારશીલ બનવું પડશે, કારણ કે ચૂંટણી પણ નજીક આવી રહી છે અને તેવા સંજોગોમાં આ જે ઐતિહાસિક ઘટના અને ઐતિહાસિક મુલાકાત થઈ રહી છે, આ ઐતિહાસિક મુલાકાત કેવા પરિણામ આપણને અપાવે છે તે તો હવે જોવું રહ્યું. દિલીપભાઈ ચર્ચામાં જોડાયા અને ચર્ચામાં આપે આપના મંતવ્ય રખ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. તો જ્યારે હવે આજે ભારતના વડાપ્રધાન અને જાપાનના વડાપ્રધાન મુલાકાત કરવાના છે અને તેઓ આ મુલાકાત દરમિયાન મહત્વના MOU સાઈન કરવાના છે, બુલેટ ટ્રેનનો સ્થાપના હોય કે ધોરેરામાં એક પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના હોય, પરંતુ આ પાવર પ્રોજેક્ટને લઈને કે પછી બુલેટ ટ્રેન ભારતને ખાસ કરીને ગુજરાતને કેવા પ્રકારની વિકાસની હરણફાળ આગળ ધપાવે છે તે તો જોવું રહ્યું, કારણ કે ચૂંટણીનો માહોલ છે અને આ ચૂંટણીના માહોલની વચ્ચે આ ઐતિહાસિક મુલાકાત કેટલી રંગ લાવે છે તે જોવું રહ્યું. તમારી ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર.